जय श्री कृष्ण बाळ मित्रों, केम छो? मजा में ने? आज आप सरस मजानी वार्ता करीशुं अने वार्तामां शुं छे, टोपी वाळो फेर्यो। तो टोपी तो तमे बधा पहेरता जशो। आपे उनाळामां पण टोपी पहेरीए छीए ने गरमीथी बचवा माटे, अने शियाळामां पण पहेरीए छीए ते ठंडीथी बचवा माटे। एनामां एमां ठंडीमां शुं होय छे, गरम टोपी पहेरीए छीए, अने उनाळामां आपणे सादी टोपी पहेरीए छीए। तो आपणे टोपी तो पहेरता जोईए छे, तो आपणे एना विशे आपणे वार्ता सरस मजानी वार्ता करीशुं के टोपी वाळो फेर्यो। तो एक रामपुर नामनुं गाम हतुं सरस, त्यां एक टोपीवाळो फेर्यो रहेतो हतो। एने रोज एक गामथी बीजा गामे टोपी वेचवा माटे जतो। टोपीओ पण रंगबेरंगी हती, एटले मस्त खरीदी पण बधा लोको करता हता, अने पहेरवामां पण बधाने मजा आवती, एटले एने कमाणी पण सारी थती हती। तो आवी रीते रोज एक गामथी बीजा गामे सरस मजानी टोपीओ रंगबेरंगी लई अने ते फेर्यो, बीजा गामे जतो अने टोपीओ वेचतो हतो। तो ए वेचता वेचता गामे गयो तो एने बहु थाक लाग्यो, बपोर थई गई थी एटले एने थाक लाग्यो हतो। तो एने थाक लाग्यो तो एने एम थयुं कि चलो थोड़ी वार हूँ आराम करी नाखूँ। तो एक झाड हतुं, तो झाडना नीचे सरस मजाना सायणा नीचे ए बेसी गयो, अने पोतानी टोपली हती एने साइडमां एक बाजु मूकी दीधी झाड नीचे, अने साइडमां ए जग्याए झाडना नीचे बेसी गयो। अने ठंडी ठंडी हवा होती हती, तो एने मनमां थयुं कि चलो हूँ थोड़ो आड़ो पड़ूँ। तो ए थोड़ो शूँ थाय छे, आड़ो पड़े छे एटले एने पवन सरस मजानो आवतो हतो, एटले ए ऊँघी गयो। एने ऊँघ आवी एटले सरस मजानो ए ऊँघी गयो। तो ऊँघी तो गयो, અને ત્યારે એ સમય એ ઝાડ ઉપર વાંદરાઓ હતા। તો વાંદરાઓ નીચે ઉતર્યા અને જોયું કે ટોપલીમાં શું છે, કે ટોપલીમાં તો રંગબેરંગી ટોપીઓ હતી। તો એને શું કર્યું, વાંદરાઓએ એ ટોપીઓ લઈ અને ઝાડ ઉપર ચડી ગયા। તો હવે ઝાડ ઉપર તો એ ચડી ગયા મસ્ત ટોપીઓ પહેરીને, અને આ તો ફેર્યો તો સૂતો હતો સરસ। તો જ્યારે સૂતો હતો એટલે ટોપીઓ તો લઈ ગયા વાંદરા, એટલે હવે શું કરે એને તો ખબર જ નથી। એટલે થોડી વાર થઈ એને બપોર સાંજ સવાઈ, એટલે એ ઉઠ્યો ઉઠ્યો અને એને આજુબાજુ જોયું। તો એને પહેલાં તો જોયું તો એને કશું દેખાણું નહીં, પણ એની ટોપલીમાં જોયું તો એની ટોપલીમાં એને ટોપીઓ દેખાણી નહીં, ટોપીઓ દેખાણી નહીં। તો એ ગભરાઈ ગયો કે મારી આટલી બધી સરસ મજાની ટોપીઓ હતી તો કોણ લઈ ગયું હશે। તો એને બહુ નજર કરી આજુબાજુ અને જોયું, પણ એને ક્યાંય કશું દેખાતું નહોતું। એવામાં એને થોડો અવાજ આવ્યો, તો એને અવાજ આવ્યો તો એને ઝાડ ઉપર જોયું। તો ઝાડ ઉપર તો ઘણા બધા વાંદરા હતા હતા ને, તો વાંદરાઓ તો શું લઈ ગયા હતા, ટોપીઓ લઈ ગયા હતા, રંગબેરંગી મસ્ત સરસ મજાની ટોપીઓ હતી। તો વાંદરાભાઈ તો બધી ટોપીઓ ઉપર લઈ ગયા અને પહેરીને બેઠા હતા અને કૂદાકૂદ કરતા હતા। શું કરતા હતા, ટોપીઓ પહેરી એટલે કૂદાકૂદ કરવા માંડ્યા અને મજા કરતા હતા। તો ફેર્યું હતું કે હવે આમની પાસેથી હું ટોપીઓ કેવી રીતે લઈશ। તેમણે પહેલાં તો પથ્થર નાખ્યો, તો ભાઈ વાંદરાઓ તો માન્યા નહીં, ભાઈ કા સોટી લઈ અને એ કર્યો બીવરાવા લાગ્યા, તો ભી એક ડર્યા નહીં। વાંદરાઓ ક્યારે ડરે નહીં, આપણને ડરાવે એ જેવું કરે એવું કરવા લાગ્યા। તો એ તો વિચાર કરવા માંડ્યો કે આમની પાસેથી મારે હવે ટોપીઓ કેવી રીતે લેવી। પછી એને શું કર્યું, વિચાર કર્યો કે આમની ટોપીઓ તો મારે લેવી તો પડશે। તો એને વિચાર કરતાં કરતાં એને શું કર્યું કે હું આમને હવે અનુકરણ કરે એને સેત્રીસ, તો જ એ ટોપીઓ મને પાસી મળશે। તો ફેરિયાવાળાએ શું કર્યું, એના માથા ઉપર એક સરસ મજાની ટોપી હતી, તેણે ટોપી હાથમાં લીધી અને આમ ફેરવવા લાગ્યો। તો વાંદરાઓ પણ એના જેમ જોવા માંડ્યા અને ફેરવવા લાગ્યા। પછી એને માથા ખજવાડ્યું, ફેરિયાવાળાએ શું કર્યું, એનું માથું ખજવાડ્યું, તો વાંદરાઓ પણ એનું માથું ખજવાડવા લાગ્યા। તો ફેરિયાને ખબર પડી કે હું જેવું કરીશ એવું આ વાંદરાઓ કરશે। તો પછી એને સરસ શું કરી, એની ટોપલી હતી એ સરસ મજાની મૂકી વચ્ચે, અને એને શું કર્યું, ફેરેવાળે એની ટોપી હતી એ મસ્ત હાથે લઈ અને નીચે જમીન ઉપર એને નાખી। તો વાંદરાઓ પણ એમના માથા ઉપર જે ટોપીઓ હતી એ બધી એમને નીચે નાખી, એટલે શું થયું, એને વાંદરાને કંઈ હેરાન કરવાની જરૂર પડી નહીં। એને ચાલાકીથી એના માથા ઉપરથી ટોપી ફેરેવાળે નીચે નાખી, તો વાંદરાઓ પણ એને જેવું જોઈ અને એમના માથા ઉપરથી ટોપી એમને પણ નીચે નાખી, એટલે સરસ મજાનો ફેર્યો, જલ્દી જલ્દી પોતાની ટોપીઓ ભેગી કરી અને ટોપલીમાં નાખી અને ત્યાંથી ચાલતો થઈ ગયો। અને વાંદરાભાઈ તો એવા ને એવા રહી ગયા અને નારાજ થઈ ગયા, અને ફેરિયાવાળો શું થઈ ગયો, ખુશ થઈ ગયો, કારણ કે એને ટોપીઓ પાસી મળી હતી, એટલે ટોપીઓ લઈને ફેરિયાવાળો સરસ મજાનો નીકળી ગયો અને વાંદરાભાઈ તો નારાજ થઈ ગયા।
બરાબર ને બાળકો? તો આપણે સરસ મજાની ફેરિયાવાળી ટોપીવાળાને ફેરિયાની આપણે વાર્તા કરી છે, તો તમારે પણ આને યાદ કરવાની અને વાર્તા એકબીજાને કહેવાની ને મમ્મીને કહીને સંભળાવવાની. આના ઉપરથી આપણને એ બોધ મળે છે કે જેવી રીતે ટોપીવાળાએ જોઈને અનુકરણ વાંદરાઈ કરી, એવી રીતે આપણે જો અમુક વસ્તુનું એનું અનુકરણ કરીએ તો ક્યારેક નુકસાન પણ થાય અને ક્યારેક ફાયદો પણ થાય છે. પણ એવું અનુકરણ નહીં કરવું જોઈએ કે જેનાથી આપણને નુકસાન થાય. સારું શીખવું જેથી આપણને એનાથી ફાયદો થાય, પણ ક્યારેક કોઈનું નુકસાન થાય એવું અનુકરણ ક્યારેક કરવું જોઈએ નહીં. આપણે લખતા હોય, આપણો દોસ્તાર લખતો હોય તો આપણે લખવાની કોશિશ કરવાની તો સારું કહેવાય, પણ એ રમતો હોય ને એના જેમ આપણે રમવા જઈએ તો આપણું નુકસાન થાય. એટલે ફેરિયાવાળાના જેમ જેમ વાંદરાએ કહ્યું એવી રીતે અનુકરણ કરી આપણે કોઈ વસ્તુનું કરવું જોઈએ નહીં, કારણ કે બધી વસ્તુનું અનુકરણ કરીએ એ સારું કહેવાય નહીં. જે યોગ્ય વસ્તુ હોય અને યોગ્ય લાગે એ વસ્તુનું જ અનુકરણ કરવાનું, જેથી આપણને નુકસાન થાય નહીં અને આપણે એની તકલીફ ભોગવવી પડે નહીં. બરાબર બાળકો? ચલો જય શ્રી કૃષ્ણ.